કોઈ કારણસર કામ માટે બહાર ગયા હતા. દરમિયાન તેમના કેબિનમાંથી માસ્ક ધારી એક યુવકે હાથ સાફ કરી લીધો હતો. અજાણ્યા માસ્ક ધારી યુવાને કેશિયરના કેબિનમાં ડ્રોવરમાંથી રોકડા રૂપિયા 1.93 લાખ તડપરાવી રફુ ચક્કર થઈ ગયો હતો. એક કારખાનેદારે આવીને કહ્યું કે મેડમ, તમારા શહેરના મોરા ભાગર સ્થિત ડ્રોવરમાંથી કંઈક ગયું લાગે છે. એસબીઆઈ બેંકની શાખામાં સિનિયર ક્લાર્ક વિમલાબેન તુરંત જ પોતાની કેબિનમાં દોડી ગયા હતા અને ચેક કરતા રૂપિયા ગાયબ થયા હતા. તેથી તેમણે તુરંત જ બેંકના સીસીટીવી ફૂટેજ જોતા અંદાજે 35 વર્ષીય યુવાન કેશિયર કેબિનની અંદર આવી ડ્રોવરના ખોલી તેમાં મૂકેલા રોકડા રૂપિયા 1.93 લાખ રૂપિયા કાપડની થેલીમાં મૂકી બેંકમાંથી ઝડપથી બહાર જતા નજરે પડ્યો હતો. રાંદેર પોલીસને તપાસમાં રોકડ તફડાવનાર 4 થી 5 જણા હોવાનું, 4 રિક્ષા બદલી કામરેજ સુધી પહોંચ્યા હોવાનું બહાર આવ્યું છે. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે યુવાન બેંકની અંદર આવે છે અને કેબિન પાસે પહોંચે છે. ત્યાં પહોંચતા તે આસપાસ નજર રાખે છે કે તેના ઉપર કોઈની નજર તો નથી. ત્યારબાદ ખૂબ જ ચતુરાઈપૂર્વક કેબિનના ડ્રોવરમાંથી રોકડ રકમ લઈને ફરાર થઈ જાય છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે. સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.